ગાઈસ, હું છું મેઘા અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું ઊભી છું નેનપુર ચોકડી હાઈવે પર અને અહીંયા મેં જોયું કે અલગ રીતે કચરિયું બનાવવામાં આવે છે અને ખૂબ જ અલગ રીતે છે. તો તમે પણ જોશો ને તો તમને પણ નવાઈ લાગશે. તો ચાલો આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું સરસ સેટઅપ કર્યું છે બાઇક. અને આ જો તમે બાઇકના દ્વારા અહીંયા જે આપણું કચરિયું છે એ રેડી થઈ રહ્યું છે. આ એક આને લગભગ ધાણી કહેવાય છે, હે ને? હા, તો આ તમે જોઈ શકો છો એકદમ લાઈવ આપણી સામે બની રહ્યું છે. તમે જુઓ ધીરે ધીરે બાઇક ફરે છે અને અહીંયા રેડી થાય છે આપણું કચરિયું. ઠંડીની જે સિઝન છે, ધીરે ધીરે ઠંડીની પણ શરૂઆત થઈ રહી છે. અને આપણા ગુજરાતીઓ ખાવાના ખૂબ જ શોખીન છે. એવી રીતે જેમ સિઝન બદલાય એવી રીતે આપણે ફૂડનું પણ બદલાતું જ રહે છે. અને અહીંયા એકદમ લાઈવ બનાવીને આપવામાં આવે છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે અહીંયાના જે ભાઈ છે જે બનાવીને આપણને સેલ કરે છે એમને પૂછીએ કે આની શું પ્રાઇસ છે કે શું છે. ચલો, તમે આ જે કચરિયું બનાવ્યું છે લાઈવ એ ખૂબ જ સરસ છે. આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરો છો તમે? કાજુ, બદામ, દ્રાક્ષ, મગજતલ, બધું આવે અમે વસ્તુ. ગાઈઝ, આ ભાઈએ છે ને દેશી જુગાડ કરીને સરસ મજાનું બાઇક પર એકદમ આમ સેટઅપ લગાવ્યું છે ને એ મને ખૂબ જ સરસ લાગ્યું. એટલે આમ કહેવાય કે આપણા ભારતમાં ટેલેન્ટની કમી નથી. હું અત્યારે અહીંયા ઊભી છું ને મને અહીંયાથી આ બને છે ને તો સ્મેલ આવે છે. તો ચલો આપણે ટ્રાય કરીએ અને ટેસ્ટ કરીને હું તમને બતાવું કે કેવું છે. આપણે તો તમે જોઈ શકો છો એકદમ આમ ફ્રેશ છે અને ઉપરથી ડ્રાય ફ્રૂટ ને આ ઉપરથી ગોળ આમ દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો ગાઈસ, આ છે કચરિયું. અને મોસ્ટ ઓફ આપણે ગુજરાતમાં ઠંડીના ટાઈમમાં લોકો ખૂબ જ ખાય છે. અને અત્યારે હું આ લાઈવ બની રહ્યું છે ને હું ટ્રાય કરવાની છું. કોઈ બી લાઈવ વસ્તુ બનતી હોય ને એનો જે ટેસ્ટ હોય ને એકદમ એની વાત જ અલગ હોય. તમનું કચરિયું જે છે એકદમ લાઈવ ફ્રેશ હતું. આની ક્વોલિટી ખૂબ જ સરસ હતી. એડ્રેસની વાત કરું તો નેનપુર ચોકડીની બસ સ્ટેન્ડની બિલકુલ સામે છે. એકવાર આવજો અને અહીંયા આવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે તમને. અને જો તમને મારી વિડીયો ગમી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય.